ગોધરામાંથી એક કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી છે, જેમાં ઘોઘબા તાલુકાના કંકોડોકોઈ ગામમાં લગ્ન દિવસે જાનમાં આગમન પહેલાં જ કન્યાનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં દુઃખદ મોત નીપજ્યું હતું, જેને કારણે સમગ્ર સોલંકી પરિવાર અને ગામ સમાજમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર ઘોંઘબા તાલુકાના કંકો ડાકોઈ ગામમાં રહેતા ચંદ્રસિંહ સોલંકીના દીકરી વંદના કુંવરબાના લગ્ન વડદલા ગામના દેવેન્દ્રસિંહ સાથે ગોઠવાયા હતા. 23 તારીખના દિવસે બપોરે 3 વાગે વંદના કુંવરબા પ્રભુધામાં પગલા પાડવાની હતી. આ લગ્ન પ્રસંગ નિમિત્તે સામાજિક રીતિ રિવાજ મુજબ ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ સહિતની તમામ વિધિ 21 અને 22 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ હતી. આ ઉપરાંત 22 જાન્યુઆરીએ રાત્રે ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્વજનોના સથવારે વંદના કુંવરબા પણ હોશે હોશે ઉત્સાહભરે ગરબા ઘૂમ્યા હતા. બીજા દિવસે 23 જાન્યુઆરીએ હસ્તમેળાપ વિધિ હોવાથી પરિવારના સભ્યો લગ્નમાં આવેલ મહેમાનોની સરભરા અને જાનમાં આગમન માટે તૈયારીઓમાં જોડાયા હતા. આ દરમિયાન અચાનક જ વંદના કુંવરબાને ચક્કર આવી પડી ગયા હતા, જેને કારણે સ્વજનોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક વંદનાના સાર માટે ઘોઘબા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં જ ફરજ ઉપરના ડોક્ટરો દ્વારા વંદનાની તપાસ કરવામાં જાણવા મળ્યું કે તેણીનું બ્લડ પ્રેશર ઓછું થવાથી અવસાન થયું છે. આ જાણતા જ સ્વજનોના પગે તળિયેથી જમીન સરકી ગઈ હતી. પથ્થર દિલને પીગળાવી દે એવી હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ઉઠ્યું હતું. બીજી તરફ નવજીવનમાં ડગ માંડવા આવેલા લગ્નોત્સુક વરરાજા અને સ્વજનો જાન લઈ આવવાની તૈયારીમાં હતા. આ દરમિયાન તેમણે પણ વંદના કુંવરબાના દુઃખદ અવસાનના સમાચાર મળતા તેઓ પણ શોકમગ્ન બની ગયા હતા. આખરે વંદના કુંવરબાના લગ્ન માટે થયેલી તૈયારીઓ અને વાગી રહેલા શરણાઈ સૂનનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જે ઘર આંગણેથી ડોલી ઉઠવાની તૈયારી હતી, એ જ ઘરમાં નવદંપતી પ્રભુતામાં ડંક મારતી વેળાએ જ પુષ્પ અને ફૂલહાર વંદનાના મુદ્દે માટે સમિત બની ગયા. આખરે વંદનાના પિતા ભાઈ સહિત ભારે હૈયે વંદનાથી અર્થીને કાંધ આપી હતી. આ દરમિયાન આખું ગામ હિબકે ચડી ગયું હતું.